સ્વાગત છે. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કારામારે મોટો ઘટસ્ફોટ કર્યો છે. રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયાના ભાઈને લઈને ખુલાસો કર્યો છે. આરએમસીના ટીપીઓ એમડી સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયાએ લાશ લીધાનો આક્ષેપ કર્યો છે. 2012માં અમરેલી એપીએમસીની જમીન એને કરવા માટે 2.5 લાખ રૂપિયા લાશ લીધાનો આક્ષેપ કર્યો છે. ત્યારબાદ લાશની 2.5 લાખની રકમ પરત મેળવી હોવાનો પણ ડોક્ટર કાનાબારે દાવો કર્યો છે. ડોક્ટર કાનાબારે જણાવ્યું કે ગાંધીનગર ટાઉન પ્લાનિંગ શાખાએ પણ 6 લાખ માંગ્યા હતા. તત્કાલીન સીએમ આનંદીબેન પટેલ સુધી રજૂઆત કરતા અમરેલી એપીએમસીની જમીનનું એને મળ્યું હતું, જે તે સમયે લાંચિયા અધિકારીઓએ લીધેલા પૈસા પરત લીધા હતા. ટાળવા માટે અંતે થાકીને એમણે આ સાગઠિયાને 2.5 લાખ રૂપિયા માંગ્યા આપ્યા. એ સાગઠિયાએ ત્યાર પછી એક આંગળો ગાંધીનગર મોકલ્યા, પણ કમનસીબે ત્યાં પણ ગાંધીનગરમાં પણ માર્કેટિંગ યાર્ડના સંચાલકો પાસે, માર્કેટિંગ યાર્ડના બોડી પાસે વધારે પૈસાની માંગણી કરવામાં આવી. 6 લાખ રૂપિયા જેવી લગભગ રકમ મંગાણી એવું મને યાદ છે. એ ફરિયાદ મારી પાસે જયારે એ બોડીએ કરી ત્યારે એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પાસે મેં ફોનથી રજૂઆત કરી, અમને રૂબરૂ બોલાવ્યા, સાંભળ્યા અને તાત્કાલિક એમણે જરૂરી હુકમો કરીને 24 કલાકમાં જે સેન્કશન જોતી હતી, જે પરમિશન જોતી હતી, જે એની અમને ત્યાંથી મળી ગઈ. પણ ત્યાં એ દરમિયાન 2.5 લાખ રૂપિયા તો સાગઠિયાના મોટા ભાઈએ લઈ લીધેલા, પણ મારા ધ્યાનમાં આવતા બીજે દિવસે મેં સાગઠિયાને ફોન કરીને કીધું કે આ ખેડૂતોની સંસ્થા છે, ભારતીય જનતા પાર્ટીના લોકો એમાં શાસન કરે છે, અને આ પૈસા તમે કઈ રીતે લઈ શકો, અને ખેડૂતોના હિતના પૈસા છે, ખેડૂતોના મહેનતના પૈસા છે, એ પૈસા તમે થોડા માંગી શકો. આ પૈસા તમે 24 કલાકમાં અમને પરત કરો, નહીં તો તમારી સામે અમારે ફરિયાદ કરવી પડશે. એટલે આ સાગઠિયાએ પછી બીજે દિવસે અમને 2.5 લાખ રૂપિયા મોકલી આપેલા. આ ઘટના મને એટલા માટે યાદ આવી કે આ સાગઠિયાનું મેં નામ વાંચ્યું, એટલે એનો નાનો ભાઈ અત્યારે કદાચ રાજકોટ ટાઉન પ્લાનિંગના ફરજ ઉપર હશે, ને એમને ફરજ મુકુફીની એમના હુકમો થયા કે આ ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ કરવા માટે. એ વખતે અમે જે કાર્યવાહી કરી, અમે જે ઉચ્ચ સ્થાને ફરિયાદ કરી, અને એને કારણે આ ભ્રષ્ટાચાર અટક્યો. મારો મૂળ કહેવાનો આશય એ છે કે નાગરિકો જાગૃત બને, લોકો જાગૃત બને, નિર્ભય બને, અને આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પડે. પોતાનું કામ સરળતાથી પતી જવા માટે ઘણીવાર લોકો સહેલો રસ્તો અપનાવતા હોય છે, પણ વિલંબ થાય તો પણ થાક્યા વગર, કંટાળ્યા વગર, જ્યારે નિયમ પ્રમાણે એમની વાત હોય, ત્યારે કોઈ મંજૂર ન કરે, એમને ટટડાવતું હોય, એમની પાસે અયોગ્ય રીતે પૈસાની માંગણી કરતું હોય, તો એમની સામે અવાજ ઉઠાવે. આપણે જ્યાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ, એસીબી ડિપાર્ટમેન્ટ બધા ચાલે જ છે, એની પાસે પણ ફરિયાદ કરી શકાય. આમ નહીં થાય ત્યાં સુધી આવા ભ્રષ્ટ લોકો પોતાનું કામ કરાવે રાખશે અને પોતાના ખિસ્સા ભરે રાખશે.